નમસ્તે બાળ મિત્રો, આપની શાળામાં સ્વાગત છે. ચાલો આજે ધોરણ બીજામાં વિષય છે કેતન ચિત્રકલા. એમાં આપણે આ વખતે શું કરાવ્યું હતું કે આપણે વસ્તુ ચિત્ર પદાર્થ ચિત્ર કરાવ્યું હતું ને, માટલું અને ગ્લાસ, અથવા તો તમે ડોલને ટપ પણ કરી શકતા હતા, પણ આપણે શું કર્યું હતું, માટલું અને. હવે આપણે કરશું પેજ નંબર 18 ઉપર પ્રકૃતિ ચિત્ર ફૂલ અને પાન. બારમાસી આપણું ફૂલ છે, તો કે છે બારમાસીનું. તમે બગીચામાં ગમે ત્યાં જશો ને એટલે આવું ફૂલ તમને દેખાશે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે એમાં, કે એમાં લાઇનિંગ કરવાની છે. તમારી પાસે પેન્સિલ હોય તો એના વડે જ કરવાનું છે. જો કલરવાળી હોય, આપણે પેન્સિલ જે આપણે પેન્સિલ કલર કહીએ છીએ એ હોય તો એનાથી કરજો, ના હોય તો પેન્સિલથી કરજો. તો મારી પાસે કલરવાળી પેન્સિલ છે, તો હું શું પહેલાં કરીશ કે એને પહેલાં આવી રીતના ઘૂંટી નાખીશ. તમારે વ્યવસ્થિત આવી રીતના શું કરતું જવાનું છે, ઘૂંટતું જવાનું છે. આમ આવી રીતના આમ દેખાય છે, જેમ હું કરું છું એવી રીતના તમારે વ્યવસ્થિત શું કરવાનું, ઘૂંટો જઈ જવાનું, એટલે તમને બારમાસીનું ફૂલ આવડી જાય. કરતા જો પેન્સિલથી કરશો તો પણ ઘાટી પેન્સિલ રાખજો, એમનેમ રાખતા નહીં, નકર તમને જે લાઇનિંગ તમે કરો છો ને એ દેખાતી નથી. એટલે તમારે શું કરવાનું, એ ઘાટી પેન્સિલ અથવા કે પેન્સિલ કલર હોય એના વડે તમે આવી રીતના ઘૂંટી શકો છો. ચાલો થઈ ગયું. હવે આપણે આને આવી રીતના કરશું, આમ આ ભાગને આપણે અહીંયા આવી રીતના કરશું અને આવી રીતના આમ ઘૂંટી દેશું. જો આ વચ્ચેનો ભાગ ના કરો તો પણ ચાલે, પણ આપણને અહીંયા બતાવ્યું છે કાળા કલરનું, તો આપણે શું કરવાનું કે આવી રીતના એમાં કરી દેવાનું. અહીંયા આપણને નથી કીધું કાળા, અથવા તો કીધું હોય તો પણ કરશું, પણ આપણે કરી નાખશું, કેમ કે આમાં આપણે કાળો કલર છે એટલે આપણે કરી નાખશું. ચાલો હવે શું કરવાનું છે કે આપણે કલર લેવાનો. કેવો કલર, તો કે છે જાંબલી કલર. આમાં કયો છે, જાંબલી. તો હવે આપણે આમાં આછું આછું કરી નાખશું, પહેલાં ઘાટું કરવાનું નથી. પહેલાં શું કરવાનું છે, આછું આછું કરી નાખશું બધું આવી રીતના, દેખાય છે આછું આછું. ત્યાર પછી અહીંયા બધે ઘાટો કલર છે અને આપણે અહીંયા લાઇનિંગ પણ ઘાટી કરવાની છે આવી રીતના. પહેલાં આછું આછું કરી નાખો આવી રીતના, દેખાય છે આછું આછું. જો મેં આછું આછું કર્યું છે આવી રીતના, પછી અહીંયા આપણે સેજ સેજ ઘાટું ઘાટું કરશું અને આ વચ્ચેની લાઇનિંગમાં આપણે આવી રીતના કરશું. આ બધો ભાગને આપણે પહેલાં આછું આછું કરી લેશું. આવી રીતના આપણે કરતા જઈશું, આછું આછું દેખાય છે આવી રીતના. આ ભાગને જે નીચેનો ભાગ છે એને આપણે શું કરવાનો, ઘાટો જ રાખવાનો છે આવી રીતના. હવે આપણે આ પાછું લઈ લઈએ આ ભાગને, આછું આછું. હાથને સાવ તમારે હલકો રાખવાનો છે, વધારે ભારે રાખતા ને નકર શું થશે, ઘાટું ઘાટું થઈ જશે. અને આપણે ઘાટું કરી દઈએ અને આ ભાગ પણ આપણે ઘાટો કરી દઈએ આવી રીતના, આવી રીતના દેખાય છે. અને આ ભાગને આપણે પહેલાં ઘાટો કરી દઈએ અને આ ભાગ પછી આપણે આછો આછો કરી લઈએ આવી રીતના. આ તમને દેખાય છે ને એવી રીતના આપણે ધીમે ધીમે આછો કરી દઈએ. પછી આપણે શું કરશું, આમ. ચાલો થઈ ગયું, આ આપણું થઈ ગયું ઉપરનું ફૂલ. હવે તો કે છે કેવું કીધું છે કે ડાળખી, તો ડાળખીમાં આપણે શું કરવાનો છે, ઘાટો કલર જ કરવાનો છે, એમાં આપણે આછો કલર કરશું નહીં. એટલે આપણે આમાં શું કરશું, ઘાટો કલર. હવે આ ડાળખીમાં શું કરવાનું છે કે આછો આછો કલર કરવાનો આવી રીતના, આછું આછું આપણે કરતું જવાનું છે. પહેલાં આછું કરી લેવાનું, પછી જે આપણે ઘાટું દેખાય છે ત્યાં આપણે, જેમ કે આ ભાગ જો ઘાટો છે સેજ સેજ, એટલે આ જે ભાગ હોય ઘાટો હોય એને આપણે ઘાટો કરી નાખશું. તેવી જ રીતના આવી રીતના બીજા આપણે પાંદડામાં પણ એમ જ કરવાનું છે.
ચાલો આછું આછું થઈ ગયું. હવે આપણે આને થોડું ઘાટું કરી લઈએ. અહીંયા આમ ઘાટું કરી લઈએ. અહીંયા આપણે આછું આછું થઈ તો આપણું થઈ ગયું ફૂલ. તો આ રીતના આપણે બારમાસીનું ફૂલ કરીશું. તમે પણ વ્યવસ્થિત કરજો. જો પેન કલર પેન્સિલ આપણે ન હોય તો આપણે પેન્સિલ પણ કરી શકીએ છીએ ઘૂંટવામાં. તો તમે પણ વ્યવસ્થિત બારમાસીનું ફૂલ કરજો. નમસ્તે બાળમિત્રો.